નમસ્કાર દોસ્તો, મેં ગઈકાલે જ કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવ કંટ્રોલ કરવા માટે ટૂંક સમયમાં જ મોદી સરકાર જાહેરાત કરશે. તો રાત્રે જ મોદી સરકારે મોટી જાહેરાત કરી છે, પેટ્રોલ ડીઝલમાં ઘટાડો કરવાનો મોટો નિર્ણય કર્યો છે. તો ગેસ સિલિન્ડર અને ખાતરમાં પણ સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે. તો રોજે રોજના વિડીયો અમારા જોતા રહો જેથી તમને જાણ થતી રહે. તો તમામ સમાચાર આજના વિડીયોમાં ફટાફટ જાણી લઈએ. તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરો તો મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની મોટી જાહેરાત કરી છે, જેની અંદર પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 8 રૂપિયા તો ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અને આ પછી પેટ્રોલ 9.5 રૂપિયા તો ડીઝલ 7 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જો કે તેનાથી ભારત સરકાર ઉપર 1,00,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવશે. કેન્દ્ર સરકારના નિર્ણયથી કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા સરકાર ઉપર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે પ્રિય નાણામંત્રી, આજે પેટ્રોલની કિંમત 105 રૂપિયા પ્રતિ લિટર છે. તમે કહો છો કે કિંમત 9.5 રૂપિયા ઘટી જવાની છે. 60 દિવસ પહેલા પેટ્રોલની કિંમત 95 રૂપિયાથી તમે 10 રૂપિયાનો વધારો કર્યો હતો, હવે તમે 9.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ તો હતું એનું એ જ રહ્યું. તમે લોકોને મૂર્ખ ન બનાવો. તો પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડા બાદ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે નાણામંત્રી નિર્મળા સીતારમણે. ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ 200 રૂપિયા સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને આપવામાં આવશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. તો ઉપરાંત કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં પણ મોટો નિર્ણય લીધો છે. વિશ્વમાં ખાતરની વધતી કિંમતો વચ્ચે દેશમાં ખાતર ઉપર જે સબસિડી આપવામાં આવશે તે ઉપરાંત ખેડૂતો માટે વધારાના ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે ખેડૂતોને આગળ વધારવા માટે 1.10 લાખ કરોડ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે. જે અગાઉ 1.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ હતી તે હવે 1.10 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. તો દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ કર્યો છે, જેમાં બિહાર, અસમ અને કર્ણાટકની અંદર આ વિનાશ કર્યો છે. જ્યાં વીજળી પડવાથી અને પૂરના કારણે 57 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ અસમની અંદર જોવા મળી છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવી દીધો છે. સેકન્ડો ગામોએ જળસમાધિ લઈ લીધી છે. 7 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. તો ખેતરમાં પાક પણ નાશ પામ્યો છે. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે એક પછી એક ભાવ ઘટાડા બાદ હવે સ્ટીલ અને સિમેન્ટ પણ સસ્તું થવાનું છે. સ્ટીલના કેટલાક કાચા માલ ઉપરની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે, જ્યારે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યુટી વસૂલવામાં આવશે. લોખંડ અને સ્ટીલના કાચા માલ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે, જેથી તેના ભાવ પણ હવે ઘટવાના છે.